હેલો દોસ્તો ફિટ ગુજરાત મિશનમાં તમારું સ્વાગત છે વિડીયોને લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક વાટકી લેવાની છે તમારા દાંતને એકદમ મતલબ દૂધ જેવા સફેદ કરવા માટે હું તમને ઉપચાર બતાવું છું થોડું એવું એકદમ મતલબ થોડું એવું પાણી લેવાનું તેમાં થોડી એવી હળદર નાખવાની છે અડધી ચમચી આ આ જે ચમચી દેખાય એટલી તમે વધારે પણ લઈ શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી હળદર અને બીજી વસ્તુ તમારે એમાં મીઠું ઉમેરવાનું છે તો આ બંને વસ્તુ ઉમેર્યા બાદ હવે ત્રીજી એક વસ્તુ તમારે એમાં ઉમેરવાની છે તે એટલે લીંબુનો રસ દોસ્તો લીંબુનો રસ છે આપણા દાંતની અંદર ઘસવાથી લીંબુ આપણા દાંતમાં ઘસવાથી દાંત સફેદ થાય છે દાંતની અંદર જો સડો બેસેલો હોય તો એ ધીરે ધીરે નીકળે છે અને ખાસ કરીને દાંતનો મેલ સાફ થાય છે જેથી સડો નથી થઈ શકતો થતો અને ખાસ કરીને દાંત સફેદ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આ પ્રયોગ તમે શાંતિથી જુઓ હું તમને બે મિનિટમાં જ બતાવી દઉં છું હવે ચોથી વસ્તુ આપણે આમાં નાખવાની છે તે એટલે ખાસ ધ્યાન રાખજો પતંજલિની અથવા ડાબરની જે ટૂથપેસ્ટ આવે તો આપણે પતંજલિની લેવાની કોશિશ કરીએ તમે કોઈ પણ લઈ શકો વધારે ખાસ આવી આયુર્વેદિક ટૂથપેસ્ટ હોય તો એ ખા વધારે ઉપયોગી સાબિત થાય છે તો આ ચારેય વસ્તુને વ્યવસ્થિત રીતના તમારે મિક્સ કરી લેવાની છે શાંતિથી ધીરે ધીરે એકદમ મિક્સ કરો એકદમ મિક્સ થઈ ગયા બાદ તમે સવારમાં જ્યારે પણ ઉઠો છો તો ધીમે ધીમે દાંત ઉપર ઘસવાનું આનાથી પેઢા ઉપર ઘસવાનું નથી ધીરે ધીરે દાંત ઉપર ઘસવાનું દાંતના ઉપર નીચે ચા ચારેકોર તમે વ્યવસ્થિત ઘસી લો આનાથી સૌથી પહેલું તો એ થાય કે દાંતની અંદર જ્યાં પણ કચરો જામેલો હશે વર્ષો જૂનો અથવા તો થોડો થોડો જે સડા જેવું હશે એ જ સડો નીકળી જશે અને જે લોકોને દાંત પડવાની તકલીફ છે એ દાંત એકદમ ચોટી જશે દાંત સારા થઈ જશે અને દાંતમાં સફેદી આવશે તમારા કાળા પડી ગયેલા કે ખરાબ થઈ ગયેલા દાંત છે એ સફેદ થઈ જશે અને તમના તમારા દાંત છે બાળકોના જે દાંત હોય ને એના જેવા થઈ જશે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો